भाई श्री हार्दिक एक आंदोलन ना संघर्ष ना साथी हता। बीजा पण मित्रों एक बे कांग्रेस पार्टी छोड़ी, पण कांग्रेस पार्टी छोड़ती वक्ते अमे तमारो वैचारिक वादो रजू करीशु के अमने जे प्रमाणे बिलो द बेल्ट मारवानी कोशिश करी छे, एमने जे प्रमाणे नी एक गरिमा जाळवी जोईए, एक डिसेंसी मेंटेन करवी जोईए, एक ग्रेसफुली तमारे पार्टी छोड़वी जोईए, एना बदले अमे जे प्रमाणे ना शब्दों नो प्रयोग कर्यो, जे प्रमाणे नी भाषा नो प्रयोग कर्यो, कांग्रेस पार्टी विशे तमे एवुं कहो गुजरात विरोधी पार्टी छे, 27 वर्ष थी गुजरात में कांग्रेस पक्ष की सरकार नहीं होवा छता एनएसयूआई यूथ कांग्रेस महिला कांग्रेस सेवादल एससी एसटी ओबीसी माइनोरिटी डिपार्टमेंट तमाम तमाम कांग्रेस का फ्रंटल सेल और डिपार्टमेंट तो एक एक साथी के जाननी बाजी लगावी ने आ कांग्रेस पक्ष ने जीव तो राखवा बैठो करवा गुजरात ने आगर लई जवा माटे सतत काली मजूरी करी रह्यो छे। त्यारे तमने कांग्रेस पक्ष सामे कोई वादो विरोध थयो थई शके एना कारणे तमे कांग्रेस पक्ष ने गुजरात विरोधी देश विरोधी चित्रवाणी बात करो। तमे राजीनामो आपती वक्ते वच्चे चिकन सैंडविच ने वच्चे क्या लाओ छो? आ के दलील नो मुद्दो होई शके? तमे राहुल गांधी ने टार्गेट करो जे माणसे तमने प्रेम आप्यो, जे माणस साथे तमारी एक्सेस हती, कहू छू के बहु मोटा लीडर्स नी पण पार्टी ना शीर्ष नेतृत्व साथे घणी वार एक्सेस नथी होती, मारी पण नथी होती, हार्दिक पटेल नी टॉप नी लीडरशिप साथे नी एक्सेस हती। 26-27 वर्ष नी नानी उम्रे तमने वर्किंग प्रेसिडेंट बनाव्या, तमने पंपाया, तमने प्रोविनेंस आप्यु, तमने महत्व आप्यु, तमने मोटा मोटा स्टेज आप्या, तमने स्टार कैम्पेनर बनाव्या, तमने हेलिकॉप्टर अने चॉपर आप्या, गुजरात अने सिवायना राज्यों में ज्यां पण चूंटणी होय ज्यां त्यारे स्टार प्रचारक तरीके तमे हो, तमने भाव मळे, रिस्पोन्स मळे, आवकार मळे, आ बधा छतां तमारी एकाद भी नानी कोई मांगणी ना संतोषाईने एना कारणे धारो के तमारो कांग्रेस पक्षमां रहेवुं मुश्किल बन्युं होय तो तमे प्रेमथी छोड़ी शको, एक शालीनता होय, गरिमा होय। आज हुं कहेवा मांगु छुं અલ્પેશ ઠાકોરે પણ કોંગ્રેસ પક્ષ છોડ્યો, પણ એમણે બિલો ધ બેલ્ટ મારી ગરિમા પૂર્ણ ના હોય એવી કોઈ ભાષાનો પ્રયોગ નથી કર્યો। આજે તમે એવું બોલ્યા કે નાના પાટીદાર સમાજને સરકારે મોટું મન રાખીને અનામત આપી, ભાઈ સરકારે કોઈ મોટું મન નથી રાખ્યું, પાટીદાર સમાજે પોતાના 14 યુવાનોને ગુમાવ્યા છે, પાટીદાર સમાજની બહેનો ઉપર તમે તમારી પોલીસે રાજ્યની પોલીસે લાકડીઓના ફટકાથી પ્રહાર કર્યો છે, તમારી ઉપર 32 કેસ કર્યા છે, ખોટા કેસ કર્યા છે, તમને કાળ જાળ ગરમીમાં રેલીઓ ધરણા કરવા પડ્યા છે, પાટીદાર સરકાર ઉપર પાટીદાર સમાજ ઉપર કોંગ્રેસ પક્ષના તમામ લોકોનું સાથ અને સમર્થન હતું, જ્યારે ભારતીય જનતા પાર્ટીની પોલીસ તમારી પર ફટકા વીંચી દીધી તો સરકારે કોઈ મોટું મન નથી રાખ્યું, અત્યારે સરકાર માટેની પ્રીતિ કેમ તમે બતાવી રહ્યા છો? તમે પક્ષ છોડવા માંગતા હતા, વાંધો નહીં, પક્ષ છોડવાની તમારી આખી પ્રક્રિયા દરમિયાન પ્રેસ કોન્ફરન્સમાં તમને અદાણી અંબાણી માટે કેમ પ્રેમ થઈ ગયો એ મને સમજાતું નથી, ગુજરાતને પણ સમજાતું નથી। આજે હું કહેવા માંગુ છું કે ગુજરાતની અંદર અને દેશની અંદર બેરોજગારીનો પ્રશ્નની ચરમસીમા ઉપર છે, મોંઘવારીના પ્રશ્નની ચરમસીમા ઉપર છે, દેશની સંપત્તિ અને સંસાધનોની લૂંટ ચાલી રહી છે, ત્યારે ગુજરાતનો યુવાન દેશનો યુવાન તમને આશાની નજરથી જોતો હતો, જે પ્રમાણે બીજેપી અને આરએસએસની સામે તમે એક લાઈન ખેંચી હતી એના કારણે ધર્મનિરપેક્ષતામાં માનતા, સમાજવાદમાં માનતા, બંધારણમાં માનતા લોકોની તમે આશા બનેલા, તમે કનૈયા કુમારની સાથે, મારી સાથે, એનએસયુઆઈ યુથ કોંગ્રેસની સાથે જે બીજેપી સામે લડતા હતા એના માટેની તમે જે ઇનડાયરેક્ટ પ્રકારની જે પ્રીતિ બતાવી રહ્યા છો એ દેખાડી રહી છે કે ક્યાંક ને ક્યાંક તમે આઈડિયોલોજીકલી કોમ્પ્રોમાઇઝ થઈ રહ્યા છો। બીજું તમારી અપેક્ષા કે કોંગ્રેસનું શીર્ષ નેતૃત્વ ગુજરાતનું દેશનું તમારી સાથે ડાયલોગ કરે, તમારે પોતાને પૂછવાની જરૂર છે, 15 દિવસ, 20 દિવસ, 25 દિવસ, મહિનો, સવા મહિના સુધી એકધારી મીડિયામાં એવી વાતો આવે કે હાર્દિકભાઈ ભાજપમાં જશે, હાર્દિકભાઈનો ભાજપ સાથે ડાયલોગ થયો, હાર્દિકભાઈ ભાજપ સાથે કોમ્પ્રોમાઇઝ કરશે, હાર્દિક ભાજપમાં જઈ શકે છે, તો તમે જો તમારી આઈડિયોલોજી અને વિચારધારા ઉપર કટિબદ્ધ હો, ડિટરમાઇન્ડ હો, તાકાત છે કોઈની કે તમારું નામ બીજેપી સાથે જોડે? હું જિજ્ઞેશ મેવાડે ચેલેન્જ આપું છું, કોઈની તાકાત છે કે મારું નામ ભારતીય જનતા પાર્ટી સાથે કોઈ એસોસિએટ કરી શકે? આ તમારી આઈડિયોલોજીકલ કમિટમેન્ટ હોવી જોઈએ,
बंधारण संविधान मूल्यों ये तमारी धमनी ने शीरा में वेचवा जो वेता हुआ जो विचारधारा ये खून बराबर हो लोहीना टीपा सामन हो रगो में वहती हो तो वस्त्र नहीं बदली ना 25-25 दिवस सुधी के एक महीना सुधी तमारो नाम बीजेपी साथ एसोसिएटेड रहे અને એ વાતને તમે ખારીજ ના કરો ભાઈ છેલ્લા બે દિવસથી ચાર દિવસથી અઠવાડિયાથી મીડિયામાં મારું હાર્દિક પટેલનું નામ જે ભાજપ સાથે જોડાઈ ગયું છે એ સદંતર ખોટું છે હા કોંગ્રેસ પક્ષ સાથે મારા અમુક વૈચારિક મતભેદો છે નાના મોટા વાંધા છે એ ઘરની વાત છે હું મારી રીતે રિઝોલ્વ કરીશ બીજેપી ઇમ્પોસિબલ એમ કહીને તમે વાતને ખારીજ કરતા નથી આઈડિયોલોજીકલી તમે ક્યાંક ને ક્યાંક કોમ્પ્રોમાઇઝ થયા છો અને અમે સમજી શકીએ છીએ व्यक्तिगत हूँ कांग्रेस पक्ष तमारी पर 32-35 केसो थया ना कारण है तमारी कोई मजबूरी हो ही सके समझिए सी पर बच्चे तमे जरे चिकन सैंडविच पे लाओ तमे कांग्रेस पार्टी ना शीर्ष नेतृत्व ने टार्गेट करो छो एमनी सामे व्यक्तिगत आरोप करो छो आ प्रमाणे नी टीका टिप्पणी करवी आ प्रमाणे नी कॉमेंट्स करवी जरे तमे आइडियोलॉजिकली कॉम्प्रोमाइज थई रह्यो त्यारे ए सोपती नथी आजे कांग्रेस पक्ष ગુજરાત અને દેશના યુવાનોની સાથે હતો છે અને રહેશે અને અમે બધા સાથે મળીને નવા ગુજરાતના નિર્માણ માટે લડવાના છીએ કોંગ્રેસ પક્ષની સામે હું એલિગેશન કર્યું કે કોંગ્રેસ પક્ષનું શીર્ષ નેતૃત્વ ગુજરાત આવે ત્યારે ગુજરાતના જનતાના પ્રશ્નોની પરવા નથી હોતી અને હું કહું કોંગ્રેસ પક્ષની ટોપની લીડરશીપે મારી સાથે ચર્ચા કરી છે કે ગુજરાતમાં બંધ પડેલી સ્મોલ અને મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝને જીગ્નેશ આપણે કઈ રીતે રિવાઇવ કરીશું એની ચાલુ બ્લુપ્રિન્ટ બનાવીએ તમે લાંબા સમયથી SC ST સપ્લાન એક્ટની માંગણી કરી રહ્યા છો આપણે રાજસ્થાનમાં છત્તીસગઢમાં સરકાર છે ત્યાં SC ST સપ્લાન એક્ટ આપણે પારિત કરીએ ગુજરાતના બેરોજગાર યુવાનોને કઈ કઈ મેથડ્સ કઈ કઈ પદ્ધતિ દ્વારા રોજગાર આપી શકાય એ આપણા મેનિફેસ્ટોમાં હોવી જોઈએ 50,000થી વધારે આદિવાસીઓનું ડેમના નામે વિસ્થાપન થઈ રહ્યું છે આપણે બધા સાથે મળીને મુદ્દે લડીએ આ પ્રમાણેની વાત કોંગ્રેસની સ્થાનિક અને કેન્દ્રીય લીડરશીપ જ્યારે પણ ગુજરાતમાં આવે ત્યારે સ્વાભાવિક રીતે ચૂંટણી છે ત્યારે ખાસ ગુજરાતના પ્રાણ પ્રશ્નોના મુદ્દે લડતી હોય છે ગુજરાતની વિધાનસભાનું સત્ર ચાલતું હતું ત્યારે આજ હાર્દિકભાઈ સાથે 22 પેપર લીક અને ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી થાય એના મુદ્દે અમે આંદોલનો કર્યા વિધાનસભાના ઘેરાવનો કોલ આપ્યો આદિવાસી સમાજ માટે લડ્યા અને મારો એક્ઝામ્પલ એનાથી કાશ્મીરથી લઈને કન્યાકુમારી અને ગુજરાતના કચ્છથી લઈને બંગાળના કોલકાતા સુધીનો એક એક કોંગ્રેસ પક્ષનો કાર્યકર્તા સમજીને મારી ટીમના માણસોએ રાહુલ ગાંધીને અડધી રાતે ઉઠાડ્યા એ માણસ મારા માટે ઉઠતો પાર્ટીના બીજા લીડર સાથે પ્રવક્તા સાથે એડવોકેટ સાથે અમને પોતે વાત કરી કે ડંકાની ચોટ ઉપર કોંગ્રેસના સિપાહી સાથે રહેવાનું છે જેના પગલે સમગ્ર ગુજરાત કોંગ્રેસ સમગ્ર આસામ કોંગ્રેસ આ દેશનું NSUI યુથ કોંગ્રેસ એક એક ફ્રન્ટલ અને સેલ છાતી ખોલીને મારા માટે લડ્યું આ કોંગ્રેસ પક્ષની કમિટમેન્ટ છે તમે જયારે આઈડિયોલોજીકલી કોમ્પ્રોમાઇઝ થવાની વાત કરો તમને બીજેપી માટે પ્રેમ ઉભરી આવે તમે જાણે કમલમમાં લખાયેલો પત્ર હોય એ પ્રમાણેની ભાષાનો પ્રયોગ કરો અને પછી તમે અપેક્ષા રાખો કે કોંગ્રેસ પક્ષ તમારી સાથે ડાયલોગ કરે આ કઈ રીતે શક્ય છે અને તમે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું એ સમજી શકાય છે વૈચારિક મતભેદ કોઈને ઉભો થાય પણ સમજી શકાય છે પણ તમે ગરિમાપૂર્ણ ભાષાનો પ્રયોગ નથી કર્યો તમે બિલો ધ બેલ્ટ મારવાની જે કોશિશ કરી એ કોઈ પણ સંજોગોમાં ના ચાલે આજે સરકારની કોઈ રેમ નજરના કારણે પટેલ સમાજને અનામત નથી મળી પટેલ સમાજના ભાઈઓએ બલિદાન આપ્યા છે ત્યારે મળે છે આજે અદાણી જે ગુજરાતમાં છેલ્લા 20-25 વર્ષથી શું કરી રહ્યા છે આપણે બધા જાણીએ છીએ મફતના ભાવે જમીનો લેવી ગૌચરો લેવી આ માણસ માટે તમને પ્રેમ થઈ રહ્યો છે કેમ કે તમે કોંગ્રેસ છોડી રહ્યા છો એટલે હું ભાઈ શ્રી હાર્દિક જે મારા મિત્રતા આંદોલનના એમને એટલું જ કહેવા માંગુ છું કે વિચારધારા એ વસ્ત્ર નથી કે તમારી મરજી આવે ત્યારે તમે એને બદલી લો વિચારધારા એ તમારી રગોમાં હોવી જોઈએ અને કોંગ્રેસ પક્ષનો એક એક સિપાહી મારી માફક ડંકાની ચોટ ઉપર ગુજરાતમાં અને દેશમાં આ RSS અને બીજેપી સામે લડી લેશે અમે અડગ છીએ નિડર છીએ ઝૂકવાના નથી ડરવાના નથી એકાદ બે મિત્રો જાય એનાથી કઈ બહુ ફરક નહીં પડે પણ તમે આ પ્રમાણેની વાતનો પ્રયોગ કરીને કોંગ્રેસ પાર્ટીને બદનામ કરવાની કોશિશ કરો તમે એવું કહો કે ગુજરાતના વિરોધમાં છે
આ વસ્તુ સૂટતું નથી. આજ આ બાબત આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી તમારી વચ્ચે કરવા માંગુ છું. આપ સૌ મિત્રોના જે કોઈ પણ સવાલ હોય એ સવાલનો જવાબ આપીશ. મારે કોઈ પણ મિત્ર સાથે ડાયલોગ કરવો હોય તો ડાયલોગ નો સ્કોપ સામે વાળા માણસે જીવતો રાખવો પડે. ડાયલોગ માટેની સંવાદ માટેની બારી એક સ્પેસ ખુલ્લી રાખવી પડે. તમે વ્યક્તિગત એલિગેશન કરી બિલો ધ બેલ્ટ હિટ કરો પછી ડાયલોગ ની અપેક્ષા રાખો કે ઠીક નથી. દરેક વસ્તુનું એક ગરિમા, એક ગ્રેસ, એક ઔચિત્ય હોવું જોઈએ. જયારે તમે બાઉન્ડ્રી ક્રોસ કરી દો છો પછી ક્યારેક ઘણી વાર ડાયલોગ નો સ્કોપ નથી રહેતો. એવી વાતો 20-20 દિવસ મીડિયામાં ચાલે અને પછી હું ડાયલોગ ની અપેક્ષા રાખું. એના કરતા મારે પોતે આત્મચિંતન કરવાનું હોય કે મારી વિચારધારાને હું શું કોમ્પ્રોમાઇઝ થયું કે લોકો મારું નામ બીજેપી સાથે જોડી રહ્યા છે. અને એ છતાં તમને પાર્ટીના મિત્રોએ ડાયલોગ કર્યો છો પણ હજી દલીલ ખાતર માનવામાં આવે કે તમને સંતુષ્ટિ મળે. ધારો કે એવો ડાયલોગ નતો થયો તો એમાં લાઈફ ડઝન્ટ કમ ટુ એન એન્ડ. આમાં જીવન પતિ નથી જતું. યુ આર જસ્ટ 30, તમે 30 વર્ષના છો, તમે વર્કિંગ પ્રેસિડેન્ટ છો, તમે આખા ગુજરાતમાં ફરી શકો છો, તમે NSUI યુથ કોંગ્રેસ કોંગ્રેસની તમામ વિંગ સાથે મળીને લડી શકો છો. એ સ્પેસ એ સ્કોપ તમને છે. દલીલ ખાતર મારે કોંગ્રેસ પક્ષના મિત્ર સાથે નથી બનતું તો મને મારે વિધાનસભા ક્ષેત્રમાં યાત્રા કરતા કોણ રોકે છે? મને બનાસકાંઠાના નાણાપેટની ગાંધીનગર બેરોજગારીના મુદ્દે રેલી લઈને આવતા કોણ રોકે છે? એમાં કોઈ નથી રોકતું. પણ બધું મારી ધારી ધારણા પ્રમાણેનું, માર્યા ધાર્યા પ્રમાણેનું જ નાતુરાત થઈ જાય એ પ્રેક્ટિકલી મેઇન સ્ટ્રીમની પાર્ટીમાં શક્ય નથી. હોતું તમને પાર્ટી અપાય એટલું આપ્યું છે કે પાર્ટી કે તમારા ચરણોમાં ના આવી જાય. કોંગ્રેસ પક્ષ તો પંજો SC ST OBC માઇનોરિટી અને જનરલ એ તમામને સાથે રાખીને ચાલવા માટે બનેલો પંજો છે. કોંગ્રેસ પક્ષે બંધારણ આપ્યું કોના માટે? જ્ઞાતિ વિશેષ માટે, સમગ્ર ભારત વર્ષ માટે. અને એ આઈડિયોલોજીમાંથી અમે ક્યારેય કોમ્પ્રોમાઇઝ કરવાના નથી. 50 વર્ષમાં કોંગ્રેસના શાસનમાં આભળ છે એ મુક્ત કેમ ન થઈ? એ બહુ કમનસીબ બાબત છે અને કોંગ્રેસના મંચ ઉપરથી કહું છું. અને એના માટે તમારે તમામ રાજકીય પક્ષોએ ઇન્ક્લુડિંગ અમારે વધારે ગંભીરતાથી વિચારવું જોઈએ અને વિચારીશું. સાહેબ પટેલ એમ કહે છે કે ચિંતન કરવાની જરૂર નથી, ચિંતા કરવાની જરૂર છે. ચિંતા બી કરીશું, ચિંતન પણ કરીશું, પણ તમે જે પ્રમાણેની ભાષાનો પ્રયોગ કરો છો એ બંધ કરીશું. શીર્ષ નેતૃત્વની બિલો બેલ્ટ મારી રહ્યા છે, ના કરવાના શબ્દોનો પ્રયોગ કરી રહ્યા છે, ત્યારે દરેક પ્રકારે એલિગેશન કરશે. પણ તમે જયારે 3 વર્ષ સુધી હતા અને નેતૃત્વના એક મોટા પદ ઉપર હતા ત્યારે તમને કોઈ વાંધો વિરોધ ના દેખાયો. અચાનક જયારે તમને લાગે કે મારું પત્તું બરાબર ના પડે ત્યારે તમે જયારે પાર્ટીને છોડી રહ્યા છો ત્યારે અનેક પ્રકારના તમે એલિગેશન કરી શકો. પણ ગુજરાત અને દેશની જનતાની, ગુજરાતમાં પાટીદાર સમાજ પસંદ છે.